ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ આજે હું તમને ધોરણ ચારમાં વિષય ગુજરાતી ભણાવીશ વિદ્યાર્થી મિત્રો આપણે ગુજરાતીમાં એકમ પાંચ ઉખાણા ભણી ગયા ભાગ એકમાં તમે ઉખાણા સમજ્યા બરાબર ભાગ બેમાં આપણે તેનું વાંચન પણ કર્યું અને સ્વાધ્યાયના પ્રશ્ન એક બે અને ત્રણ સમજ્યા બરાબર હવે આપણે જે પ્રશ્નો બાકી છે એ પ્રશ્નને સમજીશું ઓકે પ્રશ્ન ચાર નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો નંબર એક પાન પાન એટલે તેને આપણે પર્ણ પણ કહીશું અને પાંદડો પણ કહીશું બરાબર ને નંબર બે મો મો એટલે મોઢો બરાબર નંબર ત્રણ સંતાઓ સંતાઓ એટલે શું તમે એની બીજી ભાષામાં શું કહેશો નંબર ત્રણ સંતાવ સંતાઓ એટલે તમે એના બીજા શબ્દોમાં શું કહેશો વિચારો નંબર ચાર વૃક્ષ નંબર પાંચ પગ નંબર છ દુનિયા વિદ્યાર્થી મિત્રો તમે રોજબરોજ આ શબ્દોને બીજા અર્થમાં બોલતા જ હશે બરાબર ને તો વિચારો અને જવાબ તૈયાર કરો પ્રશ્ન પાંચ નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો વિદ્યાર્થી મિત્રો અહીં જે શબ્દો આપ્યા છે એનાથી તમારે વિરુદ્ધ વિચારવાનો છે જેમ કે નંબર એક જ્ઞાન તો જ્ઞાનનું વિરુદ્ધાર્થી શું થશે અજ્ઞાન નંબર બે જન્મ તો એનું વિરુદ્ધાર્થી થશે મરણ ઓકે એવી જ રીતે નંબર ત્રણ ચતુર નંબર ચાર નાનો નંબર પાંચ ઉત્તર નંબર છ ઊંઘું હવે આપણે જોઈશું પ્રશ્ન છ નીચેના શબ્દ સમૂહો માટે એક શબ્દ લખો વિદ્યાર્થી મિત્રો અહીં શબ્દોના સમૂહથી બનેલા વાક્ય આપવામાં આવ્યા છે જેમ કે ઉનાળાની સખત ગરમ હવા તમને ખબર છે ઉનાળામાં ગરમ ગરમ હવા વાય છે એને શું કહેવાય કહેવાય લૂ આપણે કહે છે ને કે ગરમીમાં નીકળશે તો લૂ લાગી જશે નંબર બે ત્રણ આંખવાળું ત્રણ આંખ કોને હોય તો મેં જોઈ છે કોઈની ત્રણ આંખ કોને હોય છે ત્રણ આંખ વિચારો નંબર ત્રણ ચાર પાયાવાળું એક જાતનું આસન વિદ્યાર્થી મિત્રો આવું આસન તમારા ઘરે પણ હશે કે જેના ચાર પાયા હશે વિચારો શું હશે મને તો ખબર છે કે એનો ઉપયોગ પૂજા સ્થાનમાં પણ કરવામાં આવે છે હવે તમે વિચારો પ્રશ્ન સાત ઉદાહરણ મુજબ કેવો કેવી કેવું શબ્દ લખો વિદ્યાર્થી મિત્રો અહીં તમને ઉદાહરણ આપવામાં આવ્યું છે જેમ કે પંખો તો પંખા માટે તમે શું બોલશો કેવો બોલશો વિચારો કે પંખો કેવી કે પંખો કેવો શું બોલશો તમે પંખો કેવો એવું જ બોલશો ને બરાબર ને અહીં તમારે શબ્દો બોલીને પોતાને જ પ્રશ્નો કરવાના રહેશે જેમ કે કેરી કેવી કાતો કેવો કમ્પ્યુટર કેવું બરાબર ને ત્યાર પછીના શબ્દો જુઓ જીભ ચાંદો નારિયેળ આના ઉત્તર તમારે વિચારવાના રહેશે વિદ્યાર્થી મિત્રો અહીં મેં તમને નોટમાં બે પ્રશ્ન લખી બતાવ્યા છે તે પ્રમાણે તમારે લખવાનું રહેશે હવે આપણે જોઈશું પ્રશ્ન આઠ આડા અવળા અક્ષરને ક્રમમાં ગોઠવી શબ્દ બનાવો તો આ જ રીતે અહીં આપેલા શબ્દો તમારે તૈયાર કરવાના રહેશે વિદ્યાર્થી મિત્રો અહીં શબ્દો આપવામાં આવ્યા છે પણ એ શબ્દોને અવડા ની રીતે આ લખાયા છે બરાબર તો તમારે એને સરખા કરવાના રહેશે અહીં ઉદાહરણ આપ્યું છે જુઓ ઉદાહરણ છે ફ ફતા એને સરખી રીતે ગોઠવશું તો એનો જવાબ મળશે ફતા ફત એવી રીતે બીજા શબ્દો આપણે જોઈએ નંબર એક સ ર રી નંબર બે અ જ વા નંબર ત્રણ ક સ ર નંબર ચાર જ બા થ તો હવે જોઈશું પ્રશ્ન નંબર નવ નીચેના શબ્દો શબ્દકોષના ક્રમમાં લખો અહીં તમારે જોવાનું છે કે શબ્દનો પહેલો અક્ષર કયો આવશે અને તે પ્રમાણે તમારે ક્રમમાં ગોઠવવાનો હું શબ્દો વાંચું છું તે સાંભળો બકરી ગોખલો પાંદડું સૂરજ વિદ્યાર્થી મિત્રો તમે ખૂબ જ હોશિયાર છો મને ખબર છે આના જવાબ તો તમે ફતાફત ગોઠવી નાખશો બરાબર ને તો વિદ્યાર્થી મિત્રો તમને આ ઉખાણાનું એકમ ભણવાની ખૂબ જ મજા આવી હશે બરાબર ને તો તમારે પણ આવા નવા નવા ઉખાણાઓ શોધવાના છે અને તેનો એક અંક તૈયાર કરવાનો રહેશે બરાબર ને જતાં જતાં હું તમને એક ઉખાણું પૂછું છું તમારે એનો જવાબ તૈયાર રાખવાનો રહેશે બરાબર એક થાંભલો તેની ઉપર એક કમળ અને તેની ઉપર એક દરું વિચારો એ શું હશે તમે વિચારો ત્યાં સુધી હું નવા પાકની તૈયારી કરીને આવું છું આવજો